પલેટા તાલુકાના કોલકી ગામે જરૂરિયાતમંદ પરિવારના બાળકો વિનામૂલ્યે સંગીતનું ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. આ સંગીત સાધના કુટીરની અગ્રણીઓએ મુલાકાત લીધી હતી અને છાત્રોને સંગીત સાધના નિહાળી શુભેચ્છાઓ પાઠવી હતી. કોલકી ગામ ખાતે આવેલ ગુલાબરામ સંગીત સાધના કુટીરમાં જરૂરિયાતમંદ પરિવારના બાળકો વિનામૂલ્યે સંગીતનું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મેળવી રહ્યા છે. ત્યારે આ કુટીરની મુલાકાત રાજુભાઈ અને તેના મિત્ર દેવરાજભાઈ ગઢવીએ, તેલંગાણાના ડૉક્ટર મહેશભાઈ સહિતના અગ્રણીઓએ લીધી હતી. રાજુભાઈ દ્વારા વર્ષે 1995 ચાલતી આ સંગીત સાધનામાં સંગીતના અનેક સારા કલાકારો પણ તૈયાર થયા છે. 1995 થી સંગીત સ્કૂલ ચલાવું છું કોલકીની અંદર સ્ટાર્ટિંગ કરી. ત્યારબાદ ઘણી બધી બ્રાન્ચો ખોલેલી. અત્યારે મારી નીચે 22 બ્રાન્ચો છે અને ઓછામાં ઓછા 5,000 થી 7,000 કલાકારો મારી પાસે સંગીત શીખી અને પોતાની આજીવિકા સરસ રીતે કમાય છે. અને અમારી સંસ્થાઓનો એક નિયમ છે કે અંધ અને અપંગ અથવા ગરીબ વ્યક્તિને બિલકુલ ફી લેવામાં આવતી નથી. અને દર પૂનમે અહીં કોલકી મુકામ બટુક ભોજન, ત્યારબાદ મોટાની પ્રસાદી અને ભજન સંતવાણી અને સત્સંગનો કાર્યક્રમ પણ અમે કરીશું. જેથી કરીને અમારો ઉદ્દેશ છે જે નાના છોકરા હજી શીખે છે તે બધા વ્યક્તિઓને પૂનમ નિમિત્તે એક સ્ટેજ મળે અને તેને સ્ટેજનો જે ફિયર છે તે ઉડી જાય. આ હેતુથી અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ. અસ્તુ. આ ઉપરાંત કોલકી ગામમાં દર પૂનમે બટુક ભોજન અને સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. જયેશ મારણીયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.